ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા સેશનની અંદર ગરીબીના ગરીબી ઘટાડવાના ઉપાયો જોઈ ગયા હતા આ સેશનની અંદર આપણે ગરીબી ઘટાડવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો વિશે સમજૂતી મેળવીશું રોજગારલક્ષી કાર્યક્રમો એ ગરીબી નિવારણ માટેના અને રોજગારીમાં વધારો કરવા માટેના એક અગત્યના પરિબળ તરીકે પગલાં સરકારે લીધા છે ભારતમાં શહેરી ગરીબી કરતાં ગ્રામીણ ગરીબી ત્રણ ગણી વધુ છે તેથી ગરીબી નિવારણ માટે ગ્રામીણ વિકાસને અગ્રતા આપવામાં આવી છે ગરીબી નિવારણ માટે રોજગારીની તકોમાં વધારો કરવો એક અગત્યનું પરિબળ છે કે જેમ રોજગારીની તકો વધશે તો બેરોજગારી ઘટશે અને ગરીબી ઘટશે લોકોની આવકો વધતા આયોજનની શરૂઆતમાં એમ માની લેવામાં આવ્યું હતું કે આર્થિક વિકાસની સાથે ગરીબીનું નિવારણ આપોઆપ થશે પરંતુ એમ ન થતાં સિત્તેરના દાયકાની શરૂઆતમાં ગ્રામીણ વિકાસ માટે રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા સંકલિત ગ્રામ્ય વિકાસ કાર્યક્રમ ઇન્ટીગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આઈઆરડી પી છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટેના રોજગારલક્ષી કાર્યક્રમોને સંકલિત કરીને બે ઓક્ટોબર ઓગણીસો એંસીથી આઈઆરડી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આઈઆરડી પીનો મૂળ ઉદ્દેશ ગરીબ કુટુંબોને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવાનો હતો જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક મેળવી શકે નાના તેમજ સીમાન ખેડૂતો ખેતમજૂરો ગામડાના કારીગરો ને રોજગારી મળી રહે તેવું આ કાર્યક્રમ આઈઆરડી માં સંકલિત કરવામાં આવ્યું આગળ આપણે લઈએ તો સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમની અંદર પણ ઇન્ટીગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેને આપણે કહીશું આ કાર્યક્રમની અંદર આ સ્વરોજગારી માટેનો કાર્યક્રમ છે સ્વરોજગારી એટલે શું પહેલાં તો તે સ્વતંત્ર ધંધો કરી આવક મેળવવી બરાબર તો આ પ્રોગ્રામ હેઠળ પણ આ યોજના હેઠળ પણ ગ્રામ ગામડાઓનો વિકાસ થાય બરોબર ગામ ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગારી અર્ધ બેરોજગારી છે એ બેરોજગારી દૂર થાય ગ્રામ્ય માળખામાં સુવિધાઓ કાર્યક્ષમ બને તેમજ સામૂહિક તેમજ સામાયિક સંપત્તિઓનું નિર્માણ થાય એ માટે આ યોજના શરૂ કરવામાં આવી આગળ આપણે લઈએ તો ટી આર વાય એસી એમ બીજી સ્વરોજગાર માટેનો કાર્યક્રમ પ્રાઇઝમ એટલે કે ટ્રેનિંગ ટુ ટ્રેનિંગ ફોર રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોય સોરી ટ્રેનિંગ ટુ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અહીંયા સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ આપતો આ કાર્યક્રમ છે ટૂંકનોની અંદર પૂછાય તો ટ્રાઇઝમ એટલે કે ટી આરવાય એઝેમ એટલે કે સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ આપતો કાર્યક્રમ છે જેની અંદર કૌશલ્ય વધારે આ કાર્યક્રમ હેઠળ અને એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ નાનો મોટો ધંધો શરૂ કરી શકે આ યોજના હેઠળ કેમકે દરેકને કંઈ નોકરી ન મળે લોકો બેકાર યુવાનોને બેકાર યુવાનોને ગામડાની અંદર એ લોકોના કૌશલ્યને હિસાબે કામ શીખવવામાં આવે અને એ પોતાનો નાનો એવો વેપાર ધંધો રોજગારી સ્વરોજગારી થકી આવક મેળવી શકે આ કાર્યક્રમનો હેતુ આ છે આગળ લઈએ તો ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોના વિકાસનો કાર્યક્રમ એ કાર્યક્રમ કયો તો ત્રીજો આપણે લઈએ ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસ થાય એ માટેનો આ કાર્યક્રમ છે ડીબલ્યુ સી આર એ ડેવલપમેન્ટ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન ઇન રૂર એરિયાસ આ કાર્યક્રમ હેઠળ પણ ગામડાઓની અંદર વસતા ગ્રામીણ બેરોજગારો એની અંદર સ્ત્રીઓને બાળકો કે એ લોકોનો બાળકોનો વિકાસ થાય બરાબર એ લોકોને શિક્ષણ મેળવી મળી રહે સ્ત્રીઓમાં કે જે કામ કરવા માંગતી હોય એવી સ્ત્રીઓને કામ મળી રહે એ માટેનો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમ હેઠળ આપણે આ આઈઆરડી પી ઓગણીસો નેવાણુંની અંદર આઈઆરડીપી જ્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેની સાથે આ ટ્રાઇઝમ અને આ સી આર એ વગેરેને ભેગે કરી ભેગું કરીને સ્વર્ણ ગ્રામ રોજગાર યોજના એસજીએસવાય એસ વાય નામ આપવામાં આવ્યું આ યોજના હેઠળ પણ આપણે જોવા જઈએ તો ગામડાના નાના ઉદ્યોગોનો વિકાસ સ્વ સહાય જૂથોનો માળખાકીય મદદ ટેકનોલોજી ધિરાણ ઉત્પાદિત વસ્તુઓના બજાર વગેરે માટેની સુવિધાઓ ગ્રામીણ ગરીબોને અહીંયા આપવામાં આવી છે તો અહીંયા આપણે સ્વરોજગાર કાર્યક્રમની અંદર આ બધા કાર્યક્રમો એટલે કે આઈઆરડી અહીંયા સંકલિત કરી લીધા છે બરાબર આ આઈઆરડી પછી ટીઆરવાય એસ એમ રાઇઝેમ પછી ડી ડબલ્યુ સી આરે ગ્રામીણ વિસ્તારમાં મિસ્ત્રીઓની બાળકોનો વિકાસ કરતો કાર્યક્રમ આગળ આપણે ચોથો લઈએ તો એમ ડબલ્યુ એસ દસ લાખ કુવાઓની યોજના મિલિયન વોલ્સ સ્કીમ આ હેઠળ પણ આપણે ગામડાઓની અંદર તળાવોના કાપ દૂર કરવા કૂવા બાંધવા આ યોજનાઓની અંદર ગામ ગ્રામીણ જે ગરીબો છે બેકારો છે એ લોકોને કામ આપવામાં આવે છે એ હિસાબે એ લોકોને કામ મળી રહે આગળ લઈએ તો ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલ કીટ પૂરી પાડ સોરી પૂરી પાડવી એટલે કે એ કાર્યક્રમનું નામ છે એ સિટ્રાસ સપ્લાય ઓફ ઇમ્પ્રુવિડ ટૂલ્સ કીટ એન્ડ રૂરલ એરિયાઝ આ કાર્યક્રમ હેઠળ આપણે જોવા જઈએ તો ખેતીને લગતું કે કામના જે મતલબ આ સાધનો હોય એ આપવામાં આવે છે કામના બદલે એ લોકોને અનાજ આપવામાં આવે છે આ હેઠળ ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલ કીટ પૂરી પાડવામાં આવે છે છઠ્ઠું છે ગંગા કલ્યાણ યોજના જી કે વાય બરાબર આ યોજના હેઠળ પણ ગ્રામીણ ગરીબોને જોવા જઈએ તો ગ્રામીણ ગરીબોને માળખાકીય સુવિધાઓ મળી રહે શ્રમિકોને યોગ્ય કામ મળી રહે અને થોડીક ઘણી આવક મળી રહે ધિરાણ મળી રહે બજાર મળી રહે એ માટેની સુવિધાઓ ગ્રામીણ ગરીબોને આમાં આપવામાં આવી છે તો આગળ લઈએ તો સુવર્ણ જંત્રી સુવર્ણ જંત્રી ગ્રામ સ્વરોજગાર યોજના સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના એક એપ્રિલ આપણે ઓગણીસો નેવાણુંથી આઈઆરડીપી અને તેની સાથે સંકળાયેલા સ્વરોજગારી માટેના કાર્યક્રમો જે ઉપર મુજબ આપણે બધા જોઈ ગયા એ બધા સ્વરોજગાર યોજનાના કાર્યક્રમો છે આ યોજના હેઠળ હું તમને કઈ ગઈ તેમ ઉત્પાદિત વસ્તુને બજાર મળી રહે માળખાકીય મદદ મળી રહે ટેકનોલોજી ધિરાણ મળી રહે એ માટેના આ બધા કાર્યક્રમો છે જે આઈઆરડી પણ તેની સાથે સંકળાયેલા યોજનાઓ તેની સાથે સંકળાયેલ યોજનાઓને એસજીએસવાયમાં ભેળવી દેવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ આત્મું સેશન અહીંયા સુધી છે તમારે પૂછાય રોજગારલક્ષી કાર્યક્રમો કયા તો આ તમારે ધ્યાનથી સમજી જવાના છે થેન્ક યુ Thank <laughs> you.